एकलव्य विद्या संकुल। આપણા ગયા વિડીયોમાં જે આપણું યુનિટ 6 હતું સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ એટલે કે પ્રાણીઓનો અવાજ અને પક્ષીઓનો અવાજ વિશે આપણે અભ્યાસ કરેલો હતો, ધારો કે કૂતરો ભોંકે, પછી ત્યાર પછી કાગડો કા કા કરે, ચકલી ચીંચી કરે, બકરી બે બે કરે, સિંહ ગર્જના કરે, તો એ બધાને ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં એ બધાને શું બોલાય તેનો આપણે અભ્યાસ કરેલો હતો કે અંગ્રેજીમાં એ લોકોના અવાજને, એ લોકોના સાઉન્ડને આપણે શું બોલીએ, તો તે આપણે જોઈ ગયા હતા. આજે આપણે એની એક્સરસાઇઝ કરીશું. ફન ટાઈમ. બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેના અવાજના શબ્દ સાથે જોડો. અહીંયા આપણને એક બોક્સ આપેલું છે, એ બોક્સમાં પ્રાણીઓના નામ લખેલા છે. તો આ પ્રાણી કયું છે? તો એલિફન્ટ. તો આપણે આ બોક્સમાંથી એલિફન્ટની સ્પેલિંગ શોધીને લખવાની છે અને એલિફન્ટ કેવો અવાજ કરે તો તે અવાજ આપણને અહીંયા આપેલો છે, તો તેની સાથે એને શું કરવાનું છે? મેચ કરવાનું છે, જોડવાનું છે. તો એ લોકોએ એક્ઝામ્પલ કરીને આપેલું છે કે આ ચિત્ર કોનું છે? એલિફન્ટનું. એલિફન્ટ કેવો અવાજ કરે છે? ટ્રમ્પેટ અવાજ કરે છે, તો એની સાથે એને જોડેલું છે. ચાલો ત્યાર પછી આ ચિત્ર કોનું છે? શાનું ચિત્ર છે? હોર્સ, ઘોડો. તો આપણે અહીંયા શું લખીશું? હોર્સની સ્પેલિંગ લખીશું. અહીંયાથી આપણે જોઈએ, આ રહી આપણી હોર્સની સ્પેલિંગ. એલિફન્ટ આવી ગયું, હોર્સ આવી ગયું. ચાલો હવે હોર્સ છે, તો હોર્સ કેવો અવાજ કરે છે? નેઈસ. એના અવાજને શું કહીએ છીએ આપણે? નેઈસ. તો આપણે એની સાથે એને શું કરીશું? જોડીશું. તમે અહીંયા જોઈ શકો છો, હોર્સ કેવો અવાજ કરે છે? નેઈ અવાજ કરે, તો આપણે એની સાથે જોડીશું. ઓકે, ચાલો ત્યાર પછી આ કોનું ચિત્ર છે? કાઉ. તો કાઉની સ્પેલિંગ શું આવશે? સીઓ ડબલ્યુ, કાઉ. તો આપણે અહીંયા લખીશું સીઓ ડબલ્યુ, કાઉ. ચાલો કાઉ શું અવાજ કરે છે આપણે જોઈએ. કાઉ શું કરે? મૂસ કરે. શું કરે? મૂસ. તો આપણે એની સાથે એને જોડીશું. આ રહ્યું. ચાલો ત્યાર પછી આ ચિત્ર કોનું છે? લાયન. તો લાયનની સ્પેલિંગ શું આવશે? એલ આઈ ઓ એન, લાયન. તો લાયન શું કરે? રોવર્સ. તો લાયનને કોની સાથે જોડીશું? રોવર્સ સાથે. ચાલો ત્યાર પછી આ ચિત્ર કોનું છે? કબૂતર. તો કબૂતરને ઇંગ્લિશમાં શું બોલાય? ડવ. તો ડવની સ્પેલિંગ શું આવશે? ધી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર. ચાલો કબૂતર શું અવાજ કરે છે આપણે જોઈએ. કબૂતરનું શું કરે? કબૂતર કૂ કરે, ઘૂ ઘૂ કરે, તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કૂ. તો આપણે એને સાની સાથે જોડીશું? કૂ સાથે. તો ક્યાં આપેલું છે? આયરું પહેલું, એની સાથે આપણે જોડીશું. ચાલો ત્યાર પછી આ ચિત્ર શાનું છે? તો કૂકડાનું. કૂકડાને આપણે શું કહીશું? કોક. સી એ શી કે કોક. તો કૂકડો કેવો અવાજ કરે છે? તો કૂકડો અવાજ કરે ક્રો, ક્રો ક્રો અવાજ કરે કૂકડો. તો એની સાથે આપણે જોડીશું. અને છેલ્લું ચિત્ર શાનું છે? ગોટ, એટલે કે બકરીનું છે. તો લખીશું આપણે ગોટની સ્પેલિંગ જીઓ એટી, ગોટ. અને બકરી કેવો અવાજ કરે? બે બે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? બ્લેટ્સ. તો એની સાથે આપણે એને જોડીશું. તો આ થઈ ગયું પ્રાણીઓના નામ અને એના અવાજ સાથે આપણે એને જોડ્યું. ત્યાર પછી એના જેવી જ એક્સરસાઇઝ છે. શું કરવાનું છે? અહીંયા બોક્સમાં આપણને પ્રાણીઓ અને પક્ષીઓના નામ આપેલા છે. અહીંયા આપણે ચિત્ર જોવાનું છે, જેનું નામ હોય તેની સ્પેલિંગ શોધીને લખવાની છે. અને ત્યાર પછી અહીંયા તેના અવાજ આપેલા છે ઇંગ્લિશમાં, કે એ લોકો જે અવાજ કરે તેને ઇંગ્લિશમાં શું કહેવાય તે આપેલું છે. તો ત્યાર પછી આપણે એની સાથે એને જોડીશું. ચાલો આ ચિત્ર શાનું છે? પહેલું ચિત્ર શાનું છે? આ કૂતરાનું. તો કૂતરાને આપણે શું કહીશું? ડોગ, ડી ઓ જી, ડોગ. ચાલો પહેલાં આપણે બધાના નામ લખી દઈએ, ત્યાર પછી એને અવાજ સાથે આપણે જોડી દઈશું. ચાલો આ ચિત્ર શાનું છે? શીપ. શીપ એટલે ઘેટું. ઓકે, આ પછી આ ચિત્ર કોનું છે? ડુક્કર, ભૂંડ. એને આપણે શું કહીએ છીએ? પીગ, પી આઈ જી, પીગ. ચાલો ત્યાર પછી આ ચિત્ર શાનું છે? ક્રો. ક્રો એટલે કાગટો. શિયારો, ડબલ્યુ. ચાલો આ ચિત્ર કોનું છે? બિલાડી. બિલાડીને આપણે શું કહીએ છીએ? શીએટી, કેટ. ત્યાર પછી આ ચિત્ર શાનું છે? ડોંકી. ડોંકી એટલે કે ગઢેરો. આ ચિત્ર શાનું છે? બટકનું. બટકને આપણે શું કહીએ? ડક, ડી યુ સી કે, ડક. આ ચિત્ર શાનું છે? મરઘીનું. મરઘીને આપણે શું કહીએ? હેન, એચ ઈ એન ઈ, હેન એટલે મરઘી. ચાલો હવે આપણે એના અવાજ સાથે જોડીએ. તો કૂતરો શું અવાજ કરે? ભોં ભોં. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? બાર્ક. તો આપણે એને શાની સાથે જોડીશું? બાર્ક સાથે. ઓકે, ચાલો ત્યાર પછી શીપ.
तो शिप केवो अवाज करे आपणे जोईए, सीप एटले घेटू, घेटू शू अवाज करे, ब्लीट बे बे करे, तो एने आपणे ब्लीट साथे जोड़ीशू। क्या छे बिल्ट? आ रही, तो आपणे एनी साथे एने जोड़ीशू। त्यार पछी पीग, पीग एटले डुक्कर, डुक्कर शू अवाज करे? ग्रंट्स। तो आपणे एने सानी साथे जोड़ीशू? ग्रंट साथे। अहीं जोई शके छे डुक्कर शू अवाज करे? ग्रंट्स। तो આપણે એને ગ્રંટ સાથે જોડીશું, નીચે આપેલું છે। ત્યાર પછી ક્રો, ક્રો એટલે કાગડો, કાગડો શું અવાજ કરે? કો, કાવ કાવ કરે, તો એને આપણે કૌ સાથે જોડીશું। ચલો ત્યાર પછી કેટ, કેટ એટલે બિલાડી, બિલાડી શું કરે? મ્યુ, મ્યુ મ્યુ કરે છે। ત્યાર પછી ડોંકી, ડોંકી એટલે ગઢેરો, તો ગઢેરો શું અવાજ કરે આપણે જોઈએ? ગઢેરો શું કરે? બ્રે, બ્રે એટલે કે હે હે કરે, બ્રે શું આવશે? બ્રેઇસ। તો આપણે એને બ્રેઇસ સાથે જોડીએ, સૌથી પહેલું આપેલું છે તે આવશે। ત્યાર પછી ડક, ડક એટલે બટક, બટક શું કરે? ક્વેક, ક્વેક, તો એને શું આવશે? ક્વેક્સ। અને ત્યાર પછી મરઘી, મરઘી શું અવાજ કરે? ક્લક, ક્લક, તો એને આપણે જોડીશું ક્લક સાથે। તો આ થઈ ગઈ તમારી એક્સરસાઇઝ કમ્પ્લીટ। અહીંયા આપણું જે ચેપ્ટર હતું, છઠ્ઠું ચેપ્ટર, તે પૂરું થાય છે। ત્યાર પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। Thank you.